પાટણ શહેરના એસટી બસ ડેપો ખાતેથી વેકેશનમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન ચાલુ કરવામાં આવ્યું છે. હાલ ઉનાળુ વેકેશન પડતા લોકો હરવા ફરવા સહિત મોટા શહેરોમાં જતા હોય છે, ત્યારે લોકોને એસટીની સારી સુવિધાજનક મુસાફરી મળી રહે તેવા શુભ આશયથી વેકેશનને અનુલક્ષીને એક્સ્ટ્રા 5 ટ્રીપો નવીન ચાલુ કરવામાં આવી છે, જેમાં ભુજ, સુરત, અમદાવાદ સહિતના હરવા ફરવા લાયક સ્થળોની 5 ટ્રીપો એક્સ્ટ્રા ચાલુ કરવામાં આવી હોવાથી વેકેશનના 6 દિવસમાં 4 લાખ રૂપિયાની માતબર રકમ એસટી નિગમને થઈ હોવાનું તેના કર્મચારી યોગેશ ગોસ્વામીએ જણાવી, વધુમાં મુસાફરોને લાંબી મુસાફરી કરવા માટે સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ઓનલાઈન રિઝર્વેશન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ હોવાનું જણાવી, મુસાફરોને તકલીફ ન થાય તે માટે મુસાફર પાસ પણ કાઢવાની કાર્યવાહી ચાલુ કરાઈ હોવાનું જણાવ્યું છે. પણ દર ઉનાળાની અંદર વેકેશનની અંદર અમે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરેલું કરતા જઈએ છીએ, અને દિવાળી વેકેશનમાં પણ આવી આયોજન કરતા જઈએ છીએ. જે અમારા સાહેબ એમડી સાહેબ છે, તેમજ અમારા વિભાગની નિયામક સાહેબ છે, એમના આદેશ અનુસાર અમે એમને દર વખત અમે આ રીતે ચાલુ કરતા જઈએ છીએ. દિવાળીની બરોબર આવી વખતે કેટલી ટ્રીપો ચાલુ કરી? આ વખતે અમે 5 ટ્રીપો ચાલુ કરીએ છીએ, અને જે ભુજ છે, સુરત છે, અમદાવાદ છે, એ એક્સ્ટ્રા સંચાલન ચાલુ છે અત્યારે. 6 દિવસમાં અંદાજિત કેટલી આવતી? અંદાજિત અમારે 4-1 લાખ રૂપિયા તો ખરી. અને બીજું કે અમે મુસાફરોને એક વધારાની સુવિધા એ પણ આપીએ છીએ કે સવારે 7 થી સાંજે 7 સુધી ઓનલાઈન રિઝર્વેશન અમારા ત્યાં આવી અને કરાવી શકે. એટલે અમે 12 કલાક ઉપર અમારું ચાલુ જ છે કાઉન્ટર. અને બીજું કે મુસાફર પણ પાસ પણ નીકળત છે, એટલે અમે સતત એમને શું કે મુસાફરને કોઈ તકલીફ ન પડે એ માટે ઓનલાઈન રિઝર્વેશનનું અમારું આયોજન ચાલુ છે.